પોઝિટિવ આવ્યા છે દક્ષિણ ભારતના પ્રવાસથી આવેલા બંને મહિલાઓ કોરોનાગ્રસ્ત અને દક્ષિણ ભારતમાં જ પહેલો એવો વેરિયન્ટ નોંધાયો છે કે જે હાલમાં સતત ફેલાઈ રહ્યો છે કેરળની અંદરથી ત્યારે ગુજરાતમાં પણ કોરોનાની રીએન્ટ્રી થઈ હોવાની જાણકારી મળી રહી છે વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા ગીતા પાસેથી મેળવીશું ગીતા ગાંધીનગરમાં બી મહિલાઓ પોઝિટિવ આવ્યા છે કઈ રીતે વધુ તપાસ કરવામાં આવી રહી છે કારણ કે નવા વેરિયન્ટની પણ દહેશત છે હવે જે જે બે મહિલાઓ હતી ગાંધીનગરની સેક્ટર છના તેઓ રહેવાસી હતા ને હાલમાં જ તેઓએ દક્ષિણ ભારતની સફર કરી છે ત્યારબાદ તેઓને કોરોના નવો વેરેન્ટ લાગુ પડ્યો હોવાનું માલમ પડ્યું છે આ બંને મહિલા દર્દીઓએ જે કોરોના વેક્સિન છે તેના બે ડોઝ લીધેલા છે અને દક્ષિણ દક્ષિણ ભારતની સફર કરીને આવ્યા બાદ તેઓને જાણ થઈ છે કે તેઓને કોરોના થયો છે અને આ જે નવો વેરિયન્ટ છે તે તમે લાગુ થયો છે જ્યાં સુધી કોરોનાના નવા વેરિયન્ટની વાત છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે આ મુદ્દે તમામ રાજ્યોના હેલ્થ મિનિસ્ટર સાથે એક વિડીયો કોન્ફરન્સ પણ યોજનાર છે અને જ્યાં સુધી કોરોનાના નવા વેરિયન્ટની ગંભીરતાની વાત કરીએ તો કેન્દ્રના જે હેલ્થ મિનિસ્ટ્રીના સોર્સેસ છે એવું જણાવી રહ્યા છે કે આ નવો વેરિયન્ટ એટલો ખતરનાક કે ગંભીર નથી સાચેતીના ભાગરૂપે તેઓ વિડીયો કોન્ફરન્સ જરૂર કરવાના છે પરંતુ આ નવા વેરિયન્ટ થી ગભરાવાને કોઈ અવકાશ નથી કારણ કે જે વેક્સિન્સ છે જે ભારતના તમામ લોકો માટે ફરજિયાત કરવામાં આવી હતી તે વેક્સિન્સ તમામ વેરિયન્ટ ઉપર અસરકારક છે એટલે હાલ ચિંતાનું કોઈ કારણ નથી આ નવો વેરિયન્ટ ગંભીર નથી જી તો એક રાહતરૂપ સમાચાર નવો વેરિયન્ટ એટલો ખતરનાક નથી અને સાથે જે રસી ભારતે પોતાના નાગરિકોને આપેલી છે દેશવાસીઓને આપી છે તે આ નવા વેરિયન્ટ સામે પણ લડાયક છે વડોદરાના ડભોઈમાં રખડતા શ્વાનનો આતંક છેલ્લા ચાર દિવસમાં શ્વાને પચાસ થી વધુ લોકોને બચકા ભર્યા છે શ્વાનના આતંકના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે શ્વાનને પકડી અન્ય સ્થળે છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ચાર દિવસની અંદર વડોદરા શહેરના એ સોસાયટીના પચાસ લોકો આ શ્વાનના આતંકનો ભોગ બની ગયા છે વડોદરા ગોલ્ડન ચોકડી નજીક વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો છે પીસીબી વીસ લાખ ત્રાસ દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે કાપડના કચરાની આડમાં દારૂની હેરાફેરી થતી હતી હરિયાણાના ઢાકલપુરનો આરોપી અઝરુદ્દીન મેવ દારૂની હેરાફેરી કરતો ઝડપાયો છે પોલીસે દારૂ સહિત એકત્રીસ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે સંઘ પ્રદેશ દમણ અને દીવનો આજે 63મો મુક્તિ દિવસ છે 1947 માં ભારત દેશ આઝાદ થયો ત્યારે પણ આ પોર્ટુગીઝની ગુલામીમાં હતા 14 વર્ષ બાદ દમણના સ્વતંત્ર સેનાનીઓ અને ભારતની લશ્કરી કાર્યવાહી બાદ દમણ અને દીવ 19 ડિસેમ્બર 1961 ના રોજ આઝાદ થયા અને તેનું ભારત દેશમાં વિલીનીકરણ થયું મુક્તિ દિવસની ઉજવણીના ભાગરૂપે દમણમાં આજે અનેક જાહેર કાર્યક્રમો યોજાયા કલેક્ટર અને રાજકીય અગ્રણીઓએ તિરંગો ફરકાવી સલામી આપી સમાચારોમાં અત્યારે બસ આટલું દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી સાથે